સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાના વરદ હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગર સાંસદ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરાના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગર શહેરમાં આજે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેન્ડલૂમ ચોકથી અલંકાર રોડ ઉપર આવેલ અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ને સુરેન્દ્રનગર ખાતે દાતાશ્રી એમપી શાહ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઈસવીસન 1958માં આ જગ્યાએ મકાન બનાવી સરકારશ્રીને દાનમાં આપી હતી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રાજ્ય સરકાર રૂપિયા 35 કરોડના ખર્ચે નવું આધુનિક સુવિધાયુક્ત બહુમાળી ભવનના મંજૂરી કરી છેલ્લા 2 વર્ષથી ચાલતું આ બાંધકામ પૂર્ણ થતાં આજરોજ આઈટીઆઈનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યા. ત્યારે આ કાર્યક્રમ વઢવાણના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી વીરેન્દ્ર આચાર્ય, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા સહિત પૂર્વ ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને લોકાર્પણ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર. આઈટીઆઈ સુરેન્દ્રનગરના પ્રિન્સિપલ તરીકે હું અહીંયા ફરજ બજાવું છું, પીકે શાહ. અત્રેની સંસ્થાનું નિર્માણ 1958માં એમપી શાહ સાહેબે ડોનેશન આપ્યું હતું અને ત્યારે થયું હતું. ત્યારબાદ સ્કિલ વધતી ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર વધતી ગઈ, એટલે આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્કિલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન છે તેને લગત રિલેટેડ કોર્સિસ ડેવલપમેન્ટ થાય, ટેકનોલોજી જે વધી છે તે મુજબના કોર્સિસ ડેવલપ થાય તે માટે રાજ્ય સરકારની અંદાજે 7 કરોડ જેટલી માત્ર રકમ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને ના બે છેડાને જોડવા માટે મળી હતી. સ્વર્ગસ્થ વિપિનભાઈ ટોલિયા જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે અમને આ ગ્રાન્ટ લાવેલા. ત્યારબાદ હાલના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મુજપરા સાહેબના પ્રયત્નોથી આ કામ અમે ઝડપથી પૂરું કરી શક્યા છીએ. આજે અમને કહેતા આનંદ થાય છે કે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, નગરજનોની ઉપસ્થિતિમાં લાભ પાંચમના શુભ દિવસે એક સાથે 3 સારા કામો થઈ ગયા છે. એમાં સૌથી પહેલું જે ડાયટ છે, ડાયટમાં 250 સીટનું એક ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરેલ છે. બીજું, માન્ય સ્વર્ગસ્થ બિપિનભાઈ ટોલિયાનું જે એક સ્વપ્ન હતું એવું અટલ અંડરબ્રિજનું લોકાર્પણ આજે કર્યું છે, જેથી પૂર્વ અને પશ્ચિમ સુરેન્દ્રનગરના રહેતા માણસોને, વિદ્યાર્થીઓને અને દર્દીઓને ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકીએ. અને સાથે સાથે એક આઈટીઆઈનું નવનિર્મિત બિલ્ડિંગનું પણ આજે લોકાર્પણ અમે આજે સુરેન્દ્રનગરની જનતાને અર્પણ કરેલ છે.